વડોદરા શહેરના ચકલી સર્કલ પાસેના ગોલ્ડન આઇકોન કોમ્પ્લેક્સ પાસે એક ખાનગી કંપનીની બસ કંપનીના કર્મચારીઓને લેવા માટે ઊભી રહી હતી. દરમિયાન બસનું આગળનું વ્હીલ અચાનક મોટો ખાડો પડતા જ ફસાઈ ગયું હતું, જેને લઈને પાલિકા તંત્રની રોડ બનાવવાની કામગીરી સામે વધુ એક બેદરકારી છતી થઈ છે. શહેરના ચકલી સર્કલનો માર્ગ હવે ભુવા નગરી બની રહ્યો છે, જ્યાં દિન પ્રતિદિન મુખ્ય માર્ગ પર મસ્ત મોટા ખાડાઓ ભુવાઓનો આકાર લઈ રહ્યા છે. આજે વધુ એક ખાડાએ ભુવાનો આકાર લીધો હતો, જ્યાં એક ખાનગી કંપનીની લક્ઝરી બસ કંપનીના કર્મચારીઓને લેવા માટે આવી હતી. જે બસ ચકલી સર્કલના મુખ્ય માર્ગ ઉપર ઊભી હતી ત્યારે બસની આગળના પૈડાની તરફ એકાએક ખાડો પડતા બસનો આગળનો ભાગ આકાર લીધેલ ભુવામાં ખૂંપી ગયો હતો. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. જ્યારે આ જ માર્ગ પર અગાઉ હાલ જ જે ભૂવો પડ્યો હતો તેનું સમારકામ થયું નહીં અને તેની ફરતે બેરિકેટેડ લગાવી દેવાય છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હોવાથી વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અચાનક જ અહીં ગાડી લાવીને ઊભી કરી એમ્પ્લોય લેવા માટે, અહીં ઊભો રહ્યો અને તરત એમ્પ્લોય ચડતા હતા અને ગાડી એકદમ બેસી ગઈ અંદર. ના, એવું કશું નહીં, રોડ જ હતો સીધો સીધો. કઈ આ જો તમે જોઈ શકો છો, અહીંયા આગળ રોડ જ છે, કશું છે નહીં સીધી રીતે. અંદર 25 જેવા એમ્પ્લોય છે તમારે. હા, વેસ્ટ થયો, ટાઈમ વેસ્ટ થયો ને. બીજી ગાડી બી મારે એડજસ્ટ કરવી પડી ફોન કરીને. હવે તો ઓફિસે ફોન કર્યો છે, અમારો ઓફિસ સુપરવાઇઝર આવશે ને કરશે.